છે, સિદ્ધિ સંપત્તિ માન સન્માન હાઈએસ્ટ જોતું હોય હાઈએસ્ટ જોતું કરવાનું ચાલુ કરી દે, એટલે કાલથી રિઝલ્ટ આવવાનું ચાલુ થાય. તમે ઘરમાં ખાલી અખતરો કરજો, હાઈએસ્ટ સહન કરવાનું જતું કરવાનું ચાલુ કરી દીજો, ઘરનો પ્રેમ તમારી ઉપર વરસવાનો ચાલુ થઈ જાય. નાનો એવો દાખલો છે પણ આ મોટું સ્વરૂપ ધારણ કરે અને આપ સૌ સુખી થાઓ, આપ સૌ એક રાષ્ટ્રના મોટામાં મોટા લીડર બનો એવી શુભકામના. થેન્ક યુ વેરી મચ. કુમાર શર્માનું જે પ્રદર્શની છે એનું ઓપનિંગ કરાયું, આપ સૌનો આભારી છું. મારી વાત આપ સબ, હું બધા ગામમાંથી બધા જ જિલ્લામાંથી રાષ્ટ્રપ્રેમી આવવાના હતા, એટલે ખાસ મેં ઘણા બધા કોમ્પ્રોમાઇઝ કરીને મારી વાત તમારા સુધી પહોંચાડવા માટે મને તક આપી બદલ બધાનો આભાર. થેન્ક યુ. હૃદયથી સંબોધન કરવા બદલ આપનો આભાર. આપણા આ કાર્યક્રમમાં આપણી વચ્ચે કેટલાક મહાનુભાવ ઉપસ્થિત છે, તેમનો પરિચય કરાવું છું. શ્રી આશિષજી ચૌહાણ. આશિષજી આપણા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય સંગઠન મંત્રીશ્રી છે. શ્રી સુરેન્દ્રજી નાઈક. સુરેન્દ્રજી ક્ષેત્રીય સંગઠન મંત્રી છે. શ્રી સંજયભાઈ ચૌહાણ. સંજયભાઈ વર્તમાનમાં વિદ્યાર્થી પરિષદના પ્રદેશ અધ્યક્ષ છે, નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ છે. શ્રી સુરેશભાઈ માસ્ટર. આપણું જે અધિવેશન થઈ રહ્યું છે એની સ્વાગત સમિતિ બની છે, સ્વાગત સમિતિના સંરક્ષક શ્રી છે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની દ્રષ્ટિએ સુરત મહાનગર સંઘચાલકની જવાબદારી છે. હું શ્રી પરેશભાઈ ત્રિવેદીને એમનું ઉદ્બોધન કરવા માટે આમંત્રિત કરું છું. પરેશભાઈ, આજના આ પ્રદર્શનની ઉદ્ઘાટન કાર્યક્રમના ઉદ્ઘાટક માનનીય સૌજીભાઈ, અતિથિ વિશેષ માનનીય મેહુલભાઈ, મહાનગરના અધ્યક્ષ રુદ્રેશભાઈ, મંત્રી જેસલભાઈ, રાષ્ટ્રીય સંગઠન મંત્રી માનનીય આશિષજી ચૌહાણ, ક્ષેત્રીય સંગઠન મંત્રી માનનીય સુરેન્દ્રજી, પ્રદેશ અધ્યક્ષ માનનીય રવિસિંહજી, પ્રદેશ મંત્રી શ્રી નિખિલભાઈ, વિધિવત રીતે પ્રદેશ અધ્યક્ષ અને મંત્રી આજે બપોરના સેશનમાં ઘોષિત થશે. પ્રણાલી અનુસાર અગાઉ એમનું નામ આપણે જાહેર કરીએ છીએ, એ દ્રષ્ટિએ જે પ્રદેશ અધ્યક્ષ બનવાના છે તેવા માનનીય સંજયભાઈ ચૌહાણ, પ્રદેશ મંત્રી બનવાના છે તેવા માનનીય હિમાલયસિંહ ઝાલા, અન્ય વરિષ્ઠ અધિકારીગણ, ઉપસ્થિત નાગરિક ભાઈઓ બહેનો, છાત્ર શક્તિ, પ્રદર્શનની ઉદ્ઘાટન એ અધિવેશનનો એક એવો ઉપક્રમ છે કે પ્રદર્શનની ઉદ્ઘાટનમાંથી જ એક માહોલ બને, એક વાતાવરણ બને પ્રદેશ અધિવેશનનું. અને પ્રદર્શની એવા પ્રકારની રાખવામાં આવી હોય કે જેમાંથી કંઈક આપણને પ્રેરણા મળે. આજે બે ઘટના આની સાથે વળી છે. પ્રદર્શનીમાં ભગવતી કુમાર શર્માનું નામ આપણે મૂક્યું છે. ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર કહેવાય એવા પ્રકારના અગ્રગણ્ય એ સાહિત્યકાર છે, એમના પુસ્તકો પણ ત્યાં મૂક્યા છે જોવા માટે. વિદ્યાર્થી પરિષદનો કાર્યકર્તા એ વધુમાં વધુ વાંચે એ જરૂરી છે. વાંચનને કારણે આપણા સ્વભાવનું પરિવર્તન થાય છે અને સ્વભાવના પરિવર્તનને કારણે વ્યક્તિત્વનું પરિવર્તન થાય છે, વ્યક્તિ પરિવર્તન થાય છે અને છેવટે આપણે જે ઈચ્છીએ છીએ એવા પ્રકારનું દરેક વ્યક્તિમાં પરિવર્તન થશે તો એ રાષ્ટ્રનું પરિવર્તન થશે એવું આપણે કહી શકીએ. એટલે આપણે જે રાષ્ટ્રીય પરિવર્તનની સંકલ્પના છે એ વાંચનથી આવે છે. અને અહીંયા જયંત પાઠકની વાત પણ અંદર મૂકી છે. આ બંને એ સાહિત્ય સાથે જોડાયેલા છે. એટલે આપણે એક લીડર તરીકે કામ કરીએ છીએ ત્યારે લીડર મસ્ટ બી રીડર, આ પ્રકાર
સરકારે આપણે સતત સારું વાંચન એ સતત કરવું જોઈએ. સૌજીભાઈ જે વાત કરી એ બહુ જ એ પ્રેરક વાત છે. આપણે એમને અત્યારે બોલાવવાનું કારણ પણ એ જ છે કે પ્રેક્ટિકલી જે કામ થાય છે અને સફળતા મળે છે કઈ રીતે મળી શકે એનું એક રોલ મોડેલ છે. એમણે જે વાત કરી એ વાત એ સામાન્યમાંથી અસામાન્ય કઈ રીતે બની શકાય એના માટેની છે. માનીય સૌજીભાઈને હું કહીશ કે તમે જે સેવાની વાત કરી એ સેવાની વાત આ એક એક વિદ્યાર્થીઓની અંદર એ વણાયેલી છે. એ સુરતની અંદરનું પૂર હશે, મોરબીનું પૂર હશે, કચ્છનો ધરતીકંપ હશે કે આવું કાંઈ ન હોય ત્યારે સામાન્ય પરિસ્થિતિમાં પણ એ સેવા કાર્ય કરવા માટે તત્પર એવો આ વિદ્યાર્થી પરિષદનો કાર્યકર્તા છે. સ્ટુડન્ટ ફોર સેવા એવા એક પ્રકલ્પના માધ્યમથી એ અન્ય એવા વિસ્તારોમાં જઈને જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓ સુધી પહોંચીને એમનું નિઃશુલ્ક કોચિંગ કરવાનું, એમને જરૂરિયાતવાળી વસ્તુઓ પૂરી પાડવાની, આપના જેવા ઉદ્યોગપતિઓના માધ્યમથી એમના દ્વારા આર્થિક સહયોગ કંઈ મળે, કોઈ કંપનીઓ મારફતે, કોઈ એવા વ્યક્તિઓ મારફતે, કોઈ સમૂહ મારફતે, અને છેવટે વ્યક્તિગત પણ એ કાર્યકર્તાઓ પોતાના એ આર્થિક યોગદાનથી આવા પ્રકારના પ્રકલ્પો ચલાવતા હોય છે. અને ગુજરાતમાં અનેક ગામમાં આ પ્રકારનો પ્રકલ્પ ચાલી રહ્યો છે. એટલે આ જે પ્રદર્શની છે એ પ્રદર્શની બધા જ આપણે આ ઉદ્ઘાટન કાર્યક્રમ પતે પછી જોવાના છીએ, અને વચ્ચે પછી સમય રહેશે ત્યારે એ સતત વચ્ચેના સમયમાં આપણે પ્રદર્શની જોતા રહીએ. વિદ્યાર્થી પરિષદનો કાર્યકર્તા હંમેશા અપડેટ રહે છે, દેશ દુનિયામાં શું બની રહ્યું છે એ સતત એના વિશે જાગૃત હોય છે. આજનો વિદ્યાર્થી, આજનો નાગરિક એ આપણી કલ્પના છે. સામાન્ય રીતે દરેક ભાષણોમાં એવું જ કહેવામાં આવે છે કે આજનો વિદ્યાર્થી આવતીકાલનો નાગરિક છે, તમારે આ કરવું જોઈએ, તમારે આ કરવું જોઈએ. આપણે એમ જ કહીએ છીએ કે આજનો વિદ્યાર્થી આજનો નાગરિક છે. દેશ દુનિયામાં શું બની રહ્યું છે એને ખબર હોવી જોઈએ. સમાજના દરેક ક્ષેત્રોમાં આપણી શું જરૂરિયાત છે એ પણ ખબર હોવી જોઈએ. આ પ્રદર્શનીની અંદર એ વનવાસી સંસ્કૃતિનું આખું બહુ જ સરસ ડિટેલિંગ કરવામાં આવ્યું છે. એ આપણે જોઈને એની અનુભૂતિ આપણે કરીશું. આપણો એક પ્રકલ્પ પણ છે, આપણે દર વર્ષે વેકેશનનો સમયગાળો એ આવા કોઈ વિસ્તારોમાં ગ્રામ્ય જીવન દર્શનના માધ્યમથી વિતાવીએ છીએ ત્યારે આપણને અનુભૂતિ થાય છે. જે લોકોને આપણી સેવાની જરૂર છે ત્યાં આપણે પહોંચવું જોઈએ એવું આપણને લાગે છે. આવા બધા અનેક પ્રકારના કાર્યક્રમોની સાથે એક બીજો એક અહીંયા ડાર્ક રૂમ બનાવ્યો છે જેની અંદર ચંદ્રયાન 2 એ બતાવ્યું છે. પ્રેક્ટિકલી ખૂબ સારું આમ હજી ચાલી રહ્યું છે એનું પણ, એટલે થોડાક સમયમાં તૈયાર થઈ જશે, છેક સુધી આપણને જોવા મળશે. તો આ પ્રકારની ટેકનોલોજીકલ બાબત કે જે ભારતનું ગૌરવ છે, ભારતનું ગૌરવ કઈ કઈ બાબતમાં છે એ દિશામાં વિચારીને આપણે કાર્ય કરીએ છીએ. એટલા માટે જ આપણો રોલ મોડેલ એ સ્વામી વિવેકાનંદ છે. અને જ્ઞાન, ચારિત્ર, એકતા આ ત્રણ બાબત એ આપણા પાયામાં છે. સૌજીભાઈ ઉદાહરણથી કીધું કે આ બધી વાટ ભેગી કરી દઈએ એટલે વાટ એ ઓલવાય નહીં ગમે તેટલો પવન આવશે તો. પણ આપણે બધા એવા મક્કમ છીએ કે જે અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક આક્રમણો થઈ રહ્યા છે એની સામે આપણી સંસ્કૃતિ પ્રમાણે કામ કઈ રીતે થાય. અહીંયા પર્યાવરણનો ખ્યાલ રાખવામાં આવ્યો છે, ક્યાંય પ્લાસ્ટિક વાપરવામાં નથી આવતું. અંદર જે બધા પોસ્ટર બનાવ્યા છે એ પણ કાપડમાંથી જ બનાવવામાં આવ્યા છે. આપણને જે કીટમાં પેન આપવામાં આવી છે એ પેન પણ એમાં પ્લાસ્ટિક નથી વપરાયું એવા પ્રકારની આપવામાં આવી છે. સ્વચ્છતા બાબતે આપણે એટલું જ ધ્યાન રાખવાનું છે એ પણ આપણને સૂચના આપવામાં આવી છે. એટલે આ બધી બાબતો એ વ્યવહારમાં કેમ આવે એવા પ્રકારે આપણે પ્રયત્ન કરીએ છીએ. માનીય મેહુલભાઈએ બહુ જ ટૂંકમાં આપણને એ સંબોધન કરીને આપણા અધિવેશનને શુભેચ્છા આપી.
એટલે એના કારણે એ અમે બીજા વક્તાઓ બે મિનિટ વધારે બોલી શક્યા. એટલે ત્યાગની વાત એમણે પણ કરી છે એવું આપણે કહી શકીએ. એટલે જે જે જગ્યાએ આપણે જઈએ છીએ ત્યાં એવા પ્રકારનું આપણે કામ કરીએ છીએ કે વિદ્યાર્થી પરિષદનો કાર્યકર્તા છે તો એ સરસ કામ કરશે, એની પાસે દ્રષ્ટિ હશે અને એને કોઈ જવાબદારી સોંપી શકાય, આવા પ્રકારનો વિશ્વાસ ઊભો થાય એવા પ્રકારની કાર્યપ્રણાલી વિદ્યાર્થી પરિષદની છે. આજના આ પ્રદર્શનની કાર્યક્રમથી એક અધિવેશનની વિધિવત શરૂઆત જેવું થઈ ગયું છે એવું આપણે કહીએ તો ચાલે. આ કાર્યક્રમમાં સૌજીભાઈ અને મેહુલભાઈ જેવા એ મહેમાન આપણને મળ્યા છે એ આપણું સદભાગ્ય છે. ફરી વખત એમનું અભિવાદન કરીને અને આપ સૌને અધિવેશનની શુભેચ્છા આપીને વિરમુજુ. અસ્તુ. ભારત માતા કી જય. પ્રદર્શનની ઉદ્ઘાટનના પૂર્ણાહુતિ તરફ જતા મહાનગર મંત્રી શ્રી જેસલભાઈને આ કાર્યક્રમનો આભાર દર્શન કરવા માટે આમંત્રિત કરું છું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું 51મું પ્રદેશ અધિવેશનનું પ્રદર્શનની ઉદ્ઘાટનમાં મુખ્ય ઉદ્ઘાટક તરીકે રહેલા સૌજીભાઈ ઢોળકિયા તથા જેમના નામથી આ પ્રદર્શની છે એવા સ્વર્ગીય ભગવતી કુમાર શર્માના સુપુત્ર મેહુલભાઈ શર્મા તથા વિશેષ અતિથિ પરેશભાઈ ત્રિવેદીનો હું આભાર વ્યક્ત કરું છું. પોતાના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું આમંત્રણને માન આપી પધારેલા સૌજીભાઈ ધોળકિયાને આભાર વ્યક્ત કરું છું. આ પ્રદર્શનીમાં સહાય કરનારા કાર્યકર્તા તથા આરવી પટેલ કોલેજના વિદ્યાર્થીઓ તથા મોની ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ઇસરોની ચંદ્રયાન 2નું જે પ્રદર્શની બનાવી છે તે લોકોને તથા વિદ્યાકુંજ સ્કૂલના શિક્ષક અને સ્ટુડન્ટને હું આભાર વ્યક્ત કરું છું. અત્રે પ્રદર્શની ઉદ્ઘાટન કાર્યક્રમ આપણે પૂર્ણ કરીએ છીએ. માત્ર એક વાત આપના સુધી પહોંચાડું છું. ઉદ્ઘાટક તરીકે સૌજીભાઈને જ્યારે અમે નિમંત્રણ આપવા માટે ગયા બહુ ઓછા સમયમાં, એટલે છેલ્લા થોડા દિવસો બાકી હતા, અને એમને અમે મળવા ગયા અને એમણે તાત્કાલિક જ એ સ્વીકાર્યું. એમના બીજા કાર્યક્રમો હતા એ એમણે કેન્સલ કરી અને આજે અત્રે સૌજીભાઈ ઉપસ્થિત રહ્યા છે. માત્ર ઉપસ્થિત રહ્યા છે એટલું જ નહીં, પરંતુ અધિવેશનને બહુ મોટા આર્થિક સહયોગની પણ એમણે આપણને ખાતરી આપી છે. આભાર સૌજીભાઈ.